How are you, Olar? Today we are going to learn some more input device that all of you know that we are learning input devices and their uses and mechanism also. Okay, so up till now we have learned keyboard, pointing devices, touch screen devices that we have learned. Okay, today we are going to learn some more device, that is digitizer or graphical tablet. Okay, what is that? Let's do that. First one is digitizer. Digitizer is a hardware device that receives analog information such as sound or light and record it digitally. Okay, એક હાર્ડવેર ડિવાઇસ છે કે જે તમને એનાલોગ સિગ્નલ એટલે કન્ટિન્યુઅસ વેરીએશનવાળા, અને કમ્પ્યુટરમાં જે ડેટા સ્ટોર થાય એ ડિજિટલ ફોર્મમાં હોય, એટલે ડિજિટલ ફોર્મમાં એ રેકોર્ડ કરે છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ ઇન ફાઇલ ઓર કમ્પ્યુટિંગ ડિવાઇસ. કમ્પ્યુટરમાં ફાઇલના ફોર્મમાં એ સ્ટોર કરશે. ઓકે, એન્ડ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ધ ડિજિટાઇઝેશન. એનાલોગ ફોર્મનો કોઈ પણ ઇન્ફોર્મેશન ડિજિટલ ફોર્મમાં એઝ અ ફાઇલમાં સેવ કરે તો દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ ધ ડિજિટાઇઝર. ધ ડિજિટલ ઇન્ફોર્મેશન એજ ઇઝ સેડ ટુ હેવ બિગન ઇન 2002થી આ વસ્તુ છે એ ડિજિટાઇઝર છે એ સ્ટાર્ટ થયું. વિચ વોઝ ધ યર દેટ ટોટલ ડિજિટાઇઝ્ડ ઇન્ફોર્મેશન ઇન ધ વર્લ્ડ એક્સીડ્સ ટ્રેડિશનલ એનાલોગ ઇન્ફોર્મેશન. ઓકે, એનાલોગ ઇન્ફોર્મેશનને ઓલ ઓવર ધ વર્લ્ડમાં તમે ક્યાંય પણ ટ્રાન્સમિટ કરી શકો છો એઝ ઇટ ઇઝ ઇન ડિજિટલ ફોર્મ. ઓકે, જો ડિજિટલ ફોર્મમાં હોય, તમને ખબર છે કે તમે એને ગૂગલમાં જીમેલ થ્રુ એ ડિજિટલ ડેટાને એટેચમેન્ટ થ્રુ આપો તો એ ડેટા તમે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમારા યુઝર્સ છે એ જીમેલ યુઝર્સ છે એ જોઈ શકે છે. એઝ ઓફ 2018 ધ એસ્ટિમેટેડ ટોટલ સાઇઝ ઓફ ઓલ સ્ટોર ડિજિટાઇઝ ઇન્ફોર્મેશન ઇન ધ વર્લ્ડ ઇઝ ગ્રેટર દેન 300 એક્ઝાબાઇટ્સ. એક્ઝાબાઇટ તમને ખબર હોય તો જે ડિજિટલ ડેટા છે એ સ્ટોર થાય છે એ સૌથી નાનામાં નાનો જે પાર્ટ છે એ નિબલ છે. પહેલાં તો બીટ છે 1010 અને બીટ કહેવાય, રાઇટ? બીટ પછી નિબલ, 4 બીટ ભેગા થઈને એક નિબલ બનાવે. પછી આવે બાઇટ, 8 બીટ ભેગા થઈને એક બાઇટ બનાવે. ઓકે, અને એ એક બાઇટ 8 બીટ સાથેનું, અને બીટ પછી એ આગળ જતા એના કિલો બાઇટ, મેગા બાઇટ, હેક્ઝા બાઇટ, ટેરા બાઇટ, ગીગા બાઇટ, એક્ઝા બાઇટ. ઓકે, આ બધું જે છે એ 2ના મલ્ટિપ્લિકેશનમાં જ હોય. બીટ છે એ 2 છે, 1 અને 0 બે જ નંબર એટલે 2. નિબલ છે એ 4 છે, 1010ના ફોર્મ કોમ્બિનેશનમાં, એટલે 2 રેસ ટુ 4, એટલે 2 રેસ ટુ 4 એટલે 8 એનું કોમ્બિનેશન થાય. બે જાદુ 8 ને 16 થાય, 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 16 થશે, રાઇટ? પછી બાઇટ એટલે 2 રેસ ટુ 8. ઓકે, 2 રેસ ટુ 8 કોમ્બિનેશન થાય. 8 બીટ ભેગા થઈને એક બાઇટ બને એટલે 2 રેસ ટુ 8. ઓકે, પછી 8 પછી 16. ઓકે, 8 પછી 16, 2 રેસ ટુ 8 પછી ઇન્ટુ 2 એટલે 2 રેસ ટુ 10, 2 રેસ ટુ 12, 2 રેસ ટુ 18, 2 રેસ ટુ 15, 2 રેસ ટુ 16. સેમ એઝ એક્ઝાબાઇટ એટલે 2 રેસ ટુ 16, એટલે 300 ઇન્ટુ 2 રેસ ટુ 60 ફોર્મેશનમાં ઓલ ઓવર ધ વર્લ્ડમાં આટલો ડેટા છે ડિજિટલ ફોર્મમાં છે એ અવેલેબલ છે. નાવ યુ કેન ઇમેજિન ઇટ. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ડિજિટાઇઝર. ઓકે, દેર આર 3 એક્ઝામ્પલ ફોર ડિજિટાઇઝર: ડિજિટલ કેમેરા, ઓડિયો ડિજિટાઇઝર એન્ડ ડિજિટલ ટેબ્લેટ ઓર ગ્રાફિક ટેબ્લેટ. ઓકે, વોટ ઇઝ ધેટ ડિજિટલ કેમેરા? ડિજિટલ કેમેરા ઇઝ ડિજિટાઇઝર. ઓકે, એમાં શું થાય છે તો કે લાઇટ
enters through the camera lens and the hardware and software inside the camera convert the information into binary data and store it as image. હવે બધા ડિજિટલ કેમેરામાં મેમરી કાર્ડમાં સીધો ડેટા છે, તમારા પિક્ચર્સ છે એ સ્ટોર થાય છે, અને એ મેમરી કાર્ડ સીધું તમે કમ્પ્યુટરમાં અટેચ કરશો એટલે તમારો ફોટોઝ છે, વિડીયોઝ છે એ બધા કમ્પ્યુટરમાં આવી જશે. રાઈટ, તો ધીસ વન ઇઝ ધ ડિજિટાઇઝર. એને શું કર્યું છે, એનાલોગ ડેટા છે ડિજિટલ કેમેરાને શું કર્યું, તમે લેન્સીસ થ્રુ જે કાંઈ પિક્ચર કે જે કાંઈ વિડીયો છે એ શૂટ કરો છો કે પિક્ચર ક્લિક કરો છો, તો એ ડેટા છે એ એનાલોગ ડેટા છે, કારણ કે બધા ડાયમેન્શન એ કન્વર્ટ કરે છે અને એને એ ડિજિટલ ફોર્મમાં છે એ સ્ટોર કરે છે. ધ યુઝર મે ધેન ટ્રાન્સફર ધ ફાઇલ ટુ અ કમ્પ્યુટર વેર હી ઓર શી કેન એડિટ ધ ઇમેજ, પ્રિન્ટ ઇટ આઉટ ઓર શેર ઇટ ઓનલાઈન. તમે એને ઓનલાઈન કોઈને વોટ્સઅપ ઉપર મૂકો છો, ફેસબુક ઉપર મૂકો છો, પ્રિન્ટ આઉટ કાઢો છો. રાઈટ, તો આ એક્ઝામ્પલ આપ્યું છે. આ ફિગર જે છે એ એક્ઝામ્પલમાં આ એક ફૂલનું પિક્ચર છે ડિજિટલ કેમેરાથી પાડે છે. એ કેમેરામાં અંદર હાર્ડવેર અને સોફ્ટવેરથી આ લેન્સ છે, અહીંયા આ લેન્સ થ્રુ આ પિક્ચર કેપ્ચર થાય છે, એની અંદર હાર્ડવેર ને સોફ્ટવેર છે કે જેના થ્રુ એ ડેટા છે એ સ્ટોર થાય છે, જે મેમરી કાર્ડમાં હોય છે. આ જે આઉટલાઇન દેખાય છે મેમરી કાર્ડની આઉટલાઇન છે, અને ડિજિટલ ફોર્મનો ડેટા છે એ ત્યાં સ્ટોર થાય છે. ડિજિટલ ફોર્મનો ડેટા જે હોય એ 1010 ફોર્મ જે પાછળના ભાગમાં દેખાય, 1010 ફોર્મમાં હોય છે, અને એ ડેટા જે છે એ તમારો પિક્ચર અહીંયા જે મેમરી કાર્ડની ઉપર દેખાય છે એ ગ્રીડ લાઇન સાથે પિક્ચર છે સ્ટોર થાય છે. આ ગ્રીડ લાઇન આપણને નથી દેખાતી, પણ કેમ ડિજિટલ ફોર્મ માટે, કેમેરા માટે, કમ્પ્યુટર માટે એ લાઇન છે એ એને જોવાની છે. ઓકે, સેમ નેક્સ્ટ વન, ઓડિયો ડિજિટાઇઝર. મોસ્ટ કમ્પ્યુટર્સ હેવ એ માઇક્રોફોન જેક વેર યુ કેન કનેક્ટ એનાલોગ માઇક્રોફોન. રાઈટ, એ માઇક્રોફોન જેક બધામાં હોય જ છે. રાઈટ, ધ એનાલોગ ઇનપુટ ઓડિયો સિગ્નલ ઇઝ પ્રોસેસ્ડ ઇન કમ્પ્યુટર બાય ડિસ્ક્રિએટ સાઉન્ડ કાર્ડ ઓર બાય ઓડિયો હાર્ડવેર ઓન ધ મધરબોર્ડ ઇટ સેલ્ફ. ઓકે, એનાલોગ ઇનપુટ છે એ આપશે. રાઈટ, નાવ અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યું છું, તો હું માઇક થ્રુ ડેટા ઇનપુટ આપું છું અને એ હું બોલું છું એ ઓડિયો સિગ્નલ છે, એ એનાલોગ સિગ્નલ છે, કારણ કે મારા અવાજનો ટોન છે એ થોડી થોડી વારે ઓછા વધતા પ્રમાણમાં એ અવાજનો ટોન જતો હોય, તો એ ટોન છે એ એનાલોગ છે. એને ડિજિટલ ફોર્મમાં હું કમ્પ્યુટરમાં ડાયરેક્ટ એને સ્ટોર કરું છું અને એ કમ્પ્યુટરમાં MP4માં ફોર્મેટની અંદર એ સ્ટોર થશે, અને એને હું તમને યુટ્યુબ ઉપર અપલોડ કરીશ, તમે એ ડેટા એ ફોર્મ વિડીયોઝ છે જોઈ શકો છો. તો દેટ ઇઝ ધ ઓડિયો ડિજિટાઇઝર. ઓકે, અને આ જે ઓડિયો જેક હોય છે એ ઓડિયો જેક મધરબોર્ડ ઉપર હોય છે. ધીસ ડેટા કેન ધેન બી યુઝડ બાય સોફ્ટવેર રનિંગ ઓન ધ કમ્પ્યુટર. પછી કમ્પ્યુટર ઉપર જે સોફ્ટવેર હોય એનાથી એ ડેટા યુઝ થાય છે અને MP4 કન્વર્ટર, MP4 ફોર્મેટમાં જે વિડીયો છે એ સ્ટોર થાય છે. એના માટે હું મારા કમ્પ્યુટરમાં સોફ્ટવેર યુઝ કરું છું કે જે સોફ્ટવેર થ્રુ એનાલોગ ડેટાને ડિજિટલમાં કન્વર્ટ, MP4 ફોર્મેટમાં એ કન્વર્ટ કરે છે એ સોફ્ટવેર. ઓકે, એમાં અલગ અલગ ટાઈપના ઘણા સોફ્ટવેર આવે છે કે જે તમે કમ્પ્યુટરમાં યુઝ કરી શકો છો. સમ ઓડિયો ડિજિટાઇઝર્સ આર સ્મોલ હેન્ડ હેલ્ડ ડિવાઇસ એન્ડ સમ આર એક્સપેન્સિવ પેરિફરલ્સ ધેટ પ્રોવાઈડ પ્રોફેશનલ લેવલ કન્વર્ઝન ક્વોલિટી. ઓડિયો ડિજિટલ ડિજિટાઇઝર્સ છે એ હેન્ડ હેલ્ડ, એટલે અત્યારે મારી પાસે જે છે એ હેન્ડ હેલ્ડ છે, એક માઇક્રોફોન હું લગાવીને સીધું વર્ક કરી શકો છો, પણ ઘણા જે પ્રોફેશનલ યુઝ થાય છે એ પેરિફરલ ડિવાઇસ છે, એના માટે તમારે સારી ક્વોલિટીની ડિવાઇસ છે. જે પ્રોફેશનલ યુટ્યુબર છે એ લોકો પ્રોફેશનલ કેમેરા અને પ્રોફેશનલ ઓડિયો સાથે રેકોર્ડિંગ કરે છે કે જેથી એનું આઉટપુટ વધારે સારું જનરેટ થાય. તો માઇક્રોફોન ઇન સ્માર્ટફોન ઇઝ અનધર ઓડિયો ડિજિટાઇઝર. આપણી ફોનમાં તમે હેડસેન્સ ફ્રી લગાવીને જે વાત કરી શકો છો, દેટ ઇઝ વન ટાઈપ ઓફ ઓડિયો ડિજિટાઇઝર. ઓકે, ધેન ધીસ વન ઇઝ ધ ફિગર ફોર ધ ઓડિયો ડિજિટાઇઝર. ઓકે, હવે તમને મેં કીધું કે જેક ક્યાં હોય છે, જો આવી ટાઈપના કલરફુલ જે છે એ જેક હોય છે કે જે તમને ઓડિયો ત્યાં તમે ઓડિયો માઇક્રોફોનના પિન છે એમાં ભરાવી શકો છો. ઓકે, આ માઇક્રોફોન છે, એવી જ રીતે આ વાયોલિન છે, તો વાયોલિનના જેક પણ હોય એ પણ તમે અહીંયા કમ્પ્યુટરમાં અટેચ કરી શકો છો. ઓકે, અને આ જે છે એ એનાલોગ સિગ્નલ છે, આ જે અહીંયા બતાવે છે આ એનાલોગ સિગ્નલ છે, એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ થઈને બતાવે છે. આ જે જેક છે એ આ મધરબોર્ડમાં અટેચ્ડ હોય છે, અહીંયા આ દેખાય છે મધરબોર્ડના સાઇડ બારમાં.
રાઈટ, અને એ હાર્ડવેર ડિવાઇસ છે કે જે મધરબોર્ડ ઉપર અટેચ્ડ હોય છે, મધરબોર્ડના પીએસઆઈ સ્લોટમાં લગાવેલા હોય છે. સાઉન્ડ કાર્ડ કહેવાય એને, ઓકે. એ સાઉન્ડ કાર્ડ છે એ મધરબોર્ડ સાથે કનેક્ટેડ હોય છે, ઓકે. સો આઈ થિંક ઓલ ઓફ યુઆર ક્લિયર. પછી એ એમપી ફોર ફોર્મેટમાં કન્વર્ટ થાય એટલે તમે આ એમપી થ્રી એમપી ફોરની જે કમ્પોનન્ટ છે તમે યુઝ કરી શકો છો, ઓકે. નેક્સ્ટ વન, દેટ ઇઝ સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, ધેર ઇઝ સમ ટેકનિકલ ઇશ્યુઝ, ઓકે. ઓકે, નેક્સ્ટ વન, દેટ ઇઝ અ ડિજિટલ ટેબ્લેટ ઓર ગ્રાફિક ટેબ્લેટ. અ ડિજિટલ ટેબ્લેટ ઇઝ કમ્પ્યુટિંગ ડિવાઇસ દેટ ઇઝ કંટ્રોલ્ડ વિથ અ ફિંગર ઓર ડિજિટલ પેન કોલ્ડ સ્ટાઇલસ. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ, રાઈટ. ઇનપુટ ડિવાઇસ સ્ટાઇલસ જોઈ ગયા કે જેનાથી તમે ઇનપુટ આપી શકો છો. ફોનમાં જનરલી સેમસંગના ફોનમાં ઘણામાં ડિજિટલ પેન સ્ટાઇલસ આવે છે કે જેનાથી તમે ઇનપુટ આપી શકો છો, રાઈટ. એમ ટેબ્લેટમાં પણ આ જ વસ્તુ છે. ટેબ્લેટ ઇઝ યુઝ્યુઅલી લાર્જર ધેન સ્માર્ટફોન બટ સ્મોલર ધેન અ કમ્પ્યુટર મોનિટર. ટેબ્લેટ કેવું હોય છે તમને ખબર જ છે, ઓકે. ફોન કરતાં મોટું ને કોમ્પ્યુટર કરતાં લેપટોપ કરતાં નાનું. સમ ટેબ્લેટ્સ હેવ અ સ્ક્રીન વિચ ઇઝ ટચ્ડ ડિરેક્ટલી એન્ડ સમ ટેબ્લેટ્સ આર પેરિફરલ ડિવાઇસ વિધાઉટ સ્ક્રીન વિચ અટેચ ટુ અ કમ્પ્યુટર, ઓકે. ઘણા ટેબ્લેટ એવા છે કે જેને સ્ક્રીન પણ છે, જે અત્યારે તમે યુઝ કરો છો બધામાં સ્ક્રીન હોય છે, પણ ઘણા ટેબ્લેટ એવા પણ આવે છે કે જે કમ્પ્યુટર મોનિટર સાથે અટેચ કરવાનું, બાકી બધું છે એ એટલે એ પેરિફરલ ડિવાઇસ તરીકે કે મોનિટર સાથે અટેચ કરી દો સ્ક્રીન સાથે, અને પછી તમે એનો યુઝ કરી શકો. ધ યુઝર કેન રાઇટ, ડ્રો એન્ડ પેન્ટ બાય ટચિંગ ધ ટેબ્લેટ, ઓકે. સોફ્ટવેર કન્વર્ટ ધ એનાલોગ ટચ ઇનપુટ ટુ લાઇન ઓર પ્રેસર સેન્સિટિવ બ્રશ સ્ટ્રોક ઇન અ ડોક્યુમેન્ટ, ઓકે. સોફ્ટવેર શું કરશે, એની અંદર સોફ્ટવેર હોય છે, ટચ સ્ક્રીનનો સોફ્ટવેર હોય છે કે એ સોફ્ટવેર તમે ટચ કરો એટલે તમે જ્યારે ટચ કરો છો ત્યારે સ્ક્રીન ઉપર પ્રેશર આવે છે અને તમારા હેન્ડનું જે ટેમ્પરેચર છે એ પણ એ સેન્સ કરે છે. એ બંનેથી તમારા ડોક્યુમેન્ટનું એ જે કાંઈ તમે ઇનપુટ આપો છો એ ઇનપુટ એ ડિટેક્ટ કરે છે, ઓકે. નેક્સ્ટ વન, ધ સોફ્ટવેર મે ઓલ્સો પરફોર્મ હેન્ડ રાઇટિંગ રેકોગ્નાઇઝેશન ટુ કન્વર્ટ અ હેન્ડ રાઇટ રિટર્ન ટેક્સ ટુ ટાઈપ રિટર્ન ટેક્સ વર્ડ, ઓકે. ખાસ કરીને ગ્રાફિક ડિજિટલ ટેબ્લેટ્સમાં આ વસ્તુ એને ગ્રાફિક ટેબ્લેટ્સમાં વસ્તુ ખાસ યુઝ છે કે જે તમે હેન્ડ રિટર્ન જે છે એને તમે ડિજિટલ કોમ્પ્યુટરાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરો. વેન ડીલિંગ વિથ ગ્રાફિક્સ ધીસ ટેબ્લેટ્સ આર રેફર્ડ ટુ એઝ અ ગ્રાફિક્સ ટેબ્લેટ. એટલે તમે ગ્રાફિક્સ સાથે વર્ક કરો છો, તમે રાઇટ કરશો એટલે ગ્રાફિક્સ જ હશે, એની સાથે વર્ક કરો છો તો એ છે એ ત્યાં વર્ક થશે અને એ યુઝ થશે ગ્રાફિકલ ટેબ્લેટ તરીકે યુઝ થશે. સોરી ધેર ઇઝ ટેકનિકલ ઇશ્યુઝ, નાઉ કન્ટિન્યુ વિથ ધીસ વન. તમે કાંઈ પણ અહીંયા રાઇટ કરો છો, ગ્રાફિકલ ટેબ્લેટ છે આ, તમને આ જે ફિગર દેખાય છે એ ગ્રાફિકલ ટેબ્લેટની છે, રાઇટ. અમે અહીંયા તમે જે કાંઈ રાઇટ કરશો એ રાઇટિંગ સીધું અહીંયા કોમ્પ્યુટર સ્ક્રીનમાં કોમ્પ્યુટરાઇઝ્ડ ફોર્મેટમાં જોવા મળે છે, રાઇટ. તો ધેટ ઇઝ અ ગ્રાફિકલ ટેબ્લેટ. નેક્સ્ટ વન, માઇક્રોફોન. માઇક્રોફોન ઇઝ ઓલ્સો એબ્રિવિએટેડ, એનું શોર્ટ ફોર્મ એને માઇક કહેવાય છે, એને ફૂલ ફોર્મ માઇક્રોફોન. માઇક્રોફોન ઇઝ અ હાર્ડવેર પેરિફરલ એન્ડ ઇનપુટ ડિવાઇસ ઓરિજિનલી ઇન્વેન્ટેડ બાય ઇમેઇલ બેરલિયન બેરલાઇનિયર ઇન 1877, ઓકે. ઇમાઇલ બેરલાયન ઇન 1877. માઇક્રોફોન અલાઉસ કોમ્પ્યુટર યુઝર્સ ટુ ઇનપુટ ઓડિયો ઇન ટુ ધેર કમ્પ્યુટર. માઇક્રોફોનથી શું કરો છો, એ ઓડિયો આપો છો, રાઈટ. જે આપણે ઓડિયો ડિજિટાઇઝરમાં પણ જોયું, અહીંયા આપણે માઇક્રોફોનને અલગથી ટાઈપ જોવાના છે. પિક્ચર ઇન નેક્સ્ટ સ્લાઇડ, પિક્ચર આપ તમને નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે. એ શું છે, એ બ્લુ માઇક્રોફોન યેતી યુએસબી માઇક્રોફોન છે, સિલ્વર એડિશન. એક્ઝામ્પલ ઓફ હાઈ ક્વોલિટી કમ્પ્યુટર માઇક્રોફોન. હાઈ ક્વોલિટી કમ્પ્યુટર માઇક્રોફોન કેવા હોય એનું પિક્ચર તમને નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ઇનપુટ ડિવાઇસ બીકોઝ અ માઇક્રોફોન સેન્ડ્સ ઇન્ફોર્મેશન ટુ કમ્પ્યુટર. એને ઇનપુટ કહેવાય છે કારણ કે તમને ઇન્ફોર્મેશન કમ્પ્યુટરમાં આપવા માટે યુઝ થાય છે. યુઝિસ ઓફ માઇક્રોફોન, આ યેતી માઇક્રોફોન, રાઇટ. આ સ્પેશિયલ પર્પઝ હાઈ ક્વોલિટી માઇક્રોફોન છે, એને યુએસબી કન્વર્ટર એમાં પોર્ટ હોય છે કે જે તમે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને તમે કોઈ પણ રેકોર્ડિંગ કરી શકો છો. યુએસબી માટે ફર્સ્ટ વન ઇઝ યુઝ ક્યાં કરી શકો છો, તો કે રેકોર્ડિંગ ઓડિયો ફોર વિડીયો, વિડીયો માટે ઓડિયો રેકોર્ડ કરવા માટે, રાઇટ, જે હું અત્યારે કરી રહી છું. વોઇસ રેકોર્ડર તરીકે,
ઓકે VOIP વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઓકે ઇન્ટરનેટ ઉપર એટલે તમે વોટ્સઅપ થ્રુ જે યુઝ કરો છો, માં વોટ્સઅપ કોલમાં યુઝ કરો છો, એમાં તમે માઇક અટેચ કરી દો કોલ સાથે, તમારું એક્સ્ટ્રા માઇક, તો તમે એ બધા વધારે સાઉન્ડથી યુઝ સાંભળી શકો છો. વોઇસ રેકોગ્નાઇઝેશનમાં, કમ્પ્યુટર ગેમિંગમાં, ઓનલાઈન ચેટિંગમાં તમે માઇક હેન્ડ ફ્રી યુઝ કરો છો એની જગ્યાએ કોઈ બીજા સારા એવા માઇક યુઝ કરો તો એ વધારે સારું આઉટપુટ દેખાડશે. રેકોર્ડિંગ વોઇસ ફોર ડિક્ટેશન, સિંગિંગ એક્સેટ્રા એક્સેટ્રા, ડિક્ટેશન માટે વોઇસ રેકોર્ડ કરવાનું હોય, તમે વાંચતા હોય ને તમારો રેકોર્ડ કરવો છે, તમે ગાતા હોય ને રેકોર્ડ કરવું છે, રાઈટ, તો પણ તમે યુઝ કરી શકો છો. રેકોર્ડિંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે કંઈ વગાડશો, પિયાનો કે ગિટાર કે, તો એનું તમારે રેકોર્ડિંગ કરવું છે તો પણ માઇકનો તમે યુઝ કરી શકો છો. વેર માઇક ઇઝ પ્લગ્ડ ઇન, માઇક ક્યાં તમે અટેચ કરશો કમ્પ્યુટરમાં. માઇક્રોફોન પ્લગ ઇન ટુ ધ જેક ઓફ ડેસ્કટોપ કમ્પ્યુટર ઇન ટુ ધ કમ્પ્યુટર સાઉન્ડ કાર્ડ માઇક્રોફોન પોર્ટ, જે આપણે આગળ ઓડિયો ડિજિટાઇઝરમાં પણ મેં તમને બતાવ્યું કે એ ક્યાં હોય છે, ક્યાં અટેચ કરેલું હોય છે. આપણે ફરીથી ત્યાં જઈએ, અહીંયા આમાં આ સાઉન્ડ કાર્ડ છે, એમાં આ જેક છે, એમાં આ માઇક્રોફોનને તમે અટેચ કરો છો, રાઈટ. તો ધેટ ઇઝ અ માઇક્રોફોન પ્લગ્ડ ઇન, ઓકે. દેન માઇક્રોફોન સમ કમ્પ્યુટર કેસીસ મે ઓલ્સો હેવ માઇક્રોફોન પોર્ટ ઓન ધ ફ્રન્ટ, ઘણામાં માઇક્રોફોન છે એ ફ્રન્ટમાં હોય છે. તમે લેબમાં આવો તો CPUમાં જોજો, તમને બે જેક દેખાશે, બે જેક આવા માઇક્રોફોનના દેખાશે, એક છે એ માઇક્રોફોન માટે છે અને એક ઓડિયો માટે છે, રાઈટ. એ જેકમાં તમે યુઝ કરી શકો છો. ઓન લેપટોપ કમ્પ્યુટર માઇક્રોફોન ઇઝ પ્લગ ઇન ટુ ધ માઇક્રોફોન પોર્ટ ધેટ આર ફાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ લેપટોપ ઓર સાઇડ ઓફ ધ લેપટોપ, ઓકે. સાઇડ બાર હોય લેપટોપ ત્યાં. મોર એડવાન્સ માઇક્રોફોન લાઇક એટી, જે આપણે આગળ મેં તમને આગળની સાઇડ સ્લાઇડમાં બતાવ્યું, એ એડવાન્સ માઇક્રોફોન છે, કનેક્ટેડ ટુ કોમ્પ્યુટર વિથ USB પોર્ટ સાથે કનેક્ટ કરી શકો છો. માઇક્રોફોન પોર્ટ ઇઝ યુઝ્યુઅલી માર્ક્ડ વિથ આઇકોન ઓફ માઇક્રોફોન પિક્ચર ઓર લેબલ્ડ એઝ માઇક. જનરલી તમને ખબર નથી કે કયો જેક માઇક્રોફોન માટે છે, તો તમે કમ્પ્યુટરના CPUની પાસે એક માઇક્રોફોનનો સાઇન હશે, માઇક્રોફોનની સાઇન આપેલી હશે, અથવા તો MIC એવું લખેલું હશે, તો એ જેક છે એ માઇક્રોફોનનો છે, એટલે કે માઇક્રોફોનની પિન તમારે એમાં લગાવવાની છે. માઇક્રોફોન કનેક્ટર ઇઝ યુઝ્યુઅલી અ પિંક કલર્ડ કનેક્ટર, એટલે જે પિન તમને માઇક્રોફોન સાથે આપેલી હોય એ પિન છે એ જનરલી પિંક કલરની હોય છે, અથવા તો એ પિન ઉપર પણ માઇક્રોફોનનું એક પિન ઓડિયો માટે હોય છે અને એક પિન માઇક્રોફોન માટે હોય છે. તો એ જે પિન ઉપર માઇક્રોફોનની સાઇન લખેલી હોય એ પિન તમારે માઇક્રોફોન સાઇનમાં ભરાવવાની, જે ઓડિયો સાઇનમાં હોય એ ઓડિયો સાઇનમાં ભરાવવાની, ઓકે. એટલે એ, અને જનરલી પિંક કલર હોય તો આઇડેન્ટિફાય તરત જ થઈ જાય. ધેર આર 5 ટાઈપ્સ ઓફ માઇક્રોફોન્સ, ઓમની ડાયરેક્શનલ માઇક્રોફોન, યુની ડાયરેક્શનલ માઇક્રોફોન, બાય ડાયરેક્શનલ માઇક્રોફોન, ક્લોઝ ટોક માઇક્રોફોન એન્ડ ક્લિપ ઓન માઇક્રોફોન. આ બધા માઇક્રોફોનનો યુઝિસ અને ક્યાં યુઝ થાય છે એ આપણે જોવાનું છે. ઓમની ડાયરેક્શનલ માઇક્રોફોન, ઓમની ડાયરેક્શનલ માઇક્રોફોન ઇઝ અ માઇક્રોફોન કેપેબલ ઓફ પિકિંગ અપ ધ સાઉન્ડ ઇન ઓલ ડાયરેક્શન અરાઉન્ડ ધ માઇક્રોફોન. એટલે તમે માઇક્રોફોન આમ રાખો છો તો બહુ બધા લોકોને સાથે તમારે કાંઈ રેકોર્ડિંગ કરવાનું છે તો ઓમની ડાયરેક્શન, કારણ કે માઇક્રોફોનની એક્ઝેક્ટ સામે સાઇડમાં જેમ આજુબાજુ ક્યાંય ઊભા છે તો એ બધાનો સાઉન્ડ છે એ રેકોર્ડ કરી શકે છે. ધીસ ટાઈપ ઓફ માઇક્રોફોન આર યુઝડ ઇન સ્ટુડિયો ફોર રેકોર્ડિંગ મોર દેન વન પર્સન ઓર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યારે એ કોરસ ગાતા હોય એક જ માઇક્રોફોન સાથે, તો ત્યારે એ આ ટાઈપનો માઇક્રોફોન છે મૂકવાનો હોય. ફોર એક્ઝામ્પલ, યેતી માઇક્રોફોન શોન એટ પ્રીવિયસ સ્લાઇડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓમની ડાયરેક્શનલ. એ ઓમની ડાયરેક્શનલ છે કારણ કે એ વચ્ચે રાખેલું હોય ને 5-6 જણા બોલતા હોય તો બધાનો સાઉન્ડ છે એમાં રેકોર્ડ થઈ શકે. નેક્સ્ટ વન ઇઝ યુની ડાયરેક્શનલ માઇક્રોફોન. યુની ડાયરેક્શનલ માઇક્રોફોન ઇઝ એન માઇક્રોફોન દેટ ઇઝ ઓનલી કેપેબલ ઓફ પિકિંગ અપ સાઉન્ડ ઇન વન ડાયરેક્શનલ, કોઈ એક ડાયરેક્શનમાં જે સાઉન્ડ સાંભળી શકે છે. ધીસ ટાઈપ ઓફ માઇક્રોફોન ઇઝ યુઝફુલ ફોર વેન સમવન ઓનલી વોન્ટ્સ ટુ રેકન વન થિંગ સચ એઝ ધેર વોઇસ વેન ડુઈંગ અ પોડકાસ્ટ ઓર વોઇસ ઓવર. પોડકાસ્ટ છે, તમને મેં વાત કરી, એ પોડકાસ્ટ જે છે એ એબ્રિવિએટ એઝ પોડ,
ઓકે, ડિજિટલ ઓડિયો બ્રોડકાસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ઓન ઇન્ટરનેટ, ઇન્ટરનેટ ઉપર તમારો બ્રોડકાસ્ટ કરવાનો હોય ત્યારે પોડકાસ્ટનો યુઝ થાય છે. ઓકે, અને MP3 ફોર્મેટમાં જે કાંઈ વેલ્યુસ કરેલી હોય એ બધી છે એ પોડ યુની ડાયરેક્શનલથી સ્ટોર કરેલી હોય છે. ઓકે, અને આ બધો જ જે ડેટા છે એ MP3 ફોર્મેટમાં રન થાય. MP3 ફોર્મેટમાં તમે જે કાંઈ તમે લાઈવ જ્યારે રેકોર્ડિંગ હોય, લાઈવ જ્યારે તમે સાંભળો છો, યુટ્યુબ લાઈવમાં તમે જુઓ છો, એ શું છે? પોડકાસ્ટ છે. એ લાઈવ તમે જે કાંઈ બોલો છો એ તરત ઇન્ટરનેટ થ્રુ તમે એને સાંભળી શકો છો, તો ધેટ ઇઝ પોડકાસ્ટ. ઓકે, અને યુનિડાયરેક્શનલ માઇક્રોફોનમાં એક જ ડાયરેક્શનમાં મળે છે, એટલે જ તમને ઘણી વખત ટેલિવિઝન ઉપર કાંઈ લાઈવ રિયાલિટી શો આવતો હોય તો તમે માર્ક કરો કે કોઈ એક બહારના ગેસ્ટ આપ્યો છે કે એવા પર્સન કે જે માઇક થ્રી અવેર નથી અને એ માઇક એનું થોડુંક આડોળું જતું રહે તો તરત વોઇસ નથી આવતો, બિકોઝ આવી ટાઈપના માઇક હોય છે. આ માઇક છે એક જ ડાયરેક્શનમાં વર્ક કરે, જો એ હાથ આડાવડો થઈ જાય તો વર્ક ન થાય. ઓકે, નેક્સ્ટ વન ઇઝ બાય ડાયરેક્શનલ માઇક્રોફોન, બે બાજુ વર્ક કરી શકે છે, બે સાઈડમાં. આ એનું પિક્ચર આપેલું છે, એક આ બાજુ ને એક આ બાજુ, બેયનું વોઇસ છે રેકોર્ડ થાય, દેટ્સ વાય બાય ડાયરેક્શનલ. ઓકે, બાય ડાયરેક્શનલ માઇક્રોફોન ઇઝ અ માઇક્રોફોન દેટ પિક અપ સાઉન્ડ ઇક્વલી ફ્રોમ ધ ફ્રન્ટ એન્ડ બેક ઓફ ધ માઇક્રોફોન. બે બાજુ, આગળ અને પાછળ બે બાજુથી એ સાઉન્ડ છે લઈ શકે. ધીસ ટાઈપ ઓફ માઇક્રોફોન ઇઝ ગુડ ટુ યુઝ વેન ઇન્ટરવ્યુઇંગ અ પર્સન ટુ ઇક્વલી પિક અપ ધ સાઉન્ડ ફ્રોમ ઇન્ટરવ્યુઅર એન્ડ ઇન્ટરવ્યુ. જે ઇન્ટરવ્યુઝ આપે છે એ અને જે ઇન્ટરવ્યુ લે છે એ બેયની વચ્ચે માઇક્રોફોન રાખેલો હોય અને બેયનો સાયમલ્ટેનિયસ અવાજ સંભળાય. આ વસ્તુ જો તમે ક્યાંય જોઈ હોય મૂવીમાં કે ત્યાંય, તો તમે જ્યારે એ અધર કન્ટ્રીના માટે એરપોર્ટ ઉપર કે ત્યાં તમારું કોઈ ઇન્ટરવ્યુ થતું હોય કે તમને કોઈ બોર્ડિંગ કરતા હોય અને તમે જ્યારે એ ઇન્ટરવ્યુ અધર કન્ટ્રીમાં એન્ટર થયા છો ત્યારે તમને કંઈ ક્વેશ્ચનેર કરવાના હોય તો એ ક્વેશ્ચનેર છે એ, અથવા તો વિઝા માટે તમે ક્યાંય જાઓ તો વિઝા માટે તમને ઇન્ટરવ્યુ આપવાનો હોય તો વિઝા લેતા હોય એ અંદરની બાજુ કેબિનમાં હોય ને તમારે કેબિનની બહાર બેસવાનું હોય, બંને સામસામે મળવાનું ન હોય, તો એની વચ્ચે જે માઇક છે એ માઇક છે એ બાય ડાયરેક્શનલ હોય. એક બાજુથી તમે બોલો છો, વિઝાને ક્વેશ્ચન કરે છે, એ તમે સાંભળો છો, તમે બોલો છો, એને સંભળાય છે, રાઈટ? તો એ વસ્તુ જે છે એ બાય ડાયરેક્શનલ છે. ઓકે, તો એ બાય ડાયરેક્શનલ માઇક્રોફોન. દેન ક્રોસટોક માઇક્રોફોન. ક્રોસટોક માઇક્રોફોન ઇઝ અ માઇક્રોફોન ડિઝાઇન ટુ હેવ સમવન્સ માઉથ નિયર માઇક્રોફોન વિધાઉટ ક્રિએટિંગ નોઇઝ દેટ મે અકર વિથ અધર માઇક્રોફોન. કંઈ નોઇઝ કર, કંઈ અવાજ બીજા ન થવા જોઈએ અને બીજાનો વોઇસ છે એમાં સંભળાય. ધીસ માઇક્રોફોન્સ આર યુઝડ વિથ હેન્ડસેટ એન્ડ ફોન્સ એન્ડ આર ગ્રેટ ફોર વોઇસ રેકોગ્નાઇઝિંગ સોફ્ટવેર. વોઇસ રેકોગ્નાઇઝિંગ સોફ્ટવેરમાં આ વસ્તુ ખાસ યુઝ થાય છે અને આપણે ફોનમાં જે માઇક્રોફોન યુઝ કરીએ છીએ એ બધા સ્માર્ટફોન આપણા બધા પાસે છે જ, એ બધામાં જે માઇક્રોફોન યુઝ થાય છે એ ક્રોસટોક માઇક્રોફોન છે. કે કારણ કે તમે જ્યારે હેન્ડ્સ ફ્રીથી વાત કરતા હોય તો તમારે એ માઇક્રોફોનને તમારે મોઢા પાસે લાવવું પડે છે, રાઈટ? તો દેટ ઇઝ અ ક્રોસટોક માઇક્રોફોન. નેક્સ્ટ વન ઇઝ ક્લિપ ઓન માઇક્રોફોન, જે ઇન્ટરવ્યૂઝમાં કોલર માઇક્રોફોન હોય છે એ, રાઈટ? એ જે રિયાલિટી શોમાં પણ એ લોકો અને જે એન્કર હોય છે ખાસ એ પેલો કોલર યુઝ કરતા હોય છે, તો એ ક્લિપ ઓન માઇક્રોફોન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેવેલિયર માઇક્રોફોન, ઇઝ અ હેન્ડ્સ ફ્રી માઇક્રોફોન એન્ડ ક્લિપ્સ ટુ શર્ટ. એ શર્ટ ઉપર ક્લિપ્સ કરેલું હોય છે એ માઇક્રોફોન છે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ, ઓકે, અપ ટુ ધીસ વન આઈ એમ ડુઈંગ ધીસ એન્ડ નેક્સ્ટ વી વિલ ડુ POS ઇન ધ નેક્સ્ટ સેશન. ઓકે, તો ટિલ દેટ વી વિલ ડુ POS વી વિલ ડુ ઇન ધ નેક્સ્ટ સેશન. તો ટિલ દેટ ગુડ બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.